Hello friends, good afternoon. In last period we completed dialogue number 1, 2 and 3. Today we will learn dialogue number 4 and 5 and non-verb text ma apne dialogue writing, visit card, cards, bill par thi question answer par joishu. तो आप डायलॉग नंबर 4 जुए तो जो मित्रों लास्ट पीरियड में मैं तमने समझावी तू कि सौथी पहला डायलॉग जारे आपणे पूर्ण करवानो होय त्यारे उपरना जे भी आपणे अहीं सेंटेन्स आपेला छे खास जोई लेवाना छे एनु गुजराती कर देवानुं छे अने पछी ज ए वाक्यने आपणे क्या अहीं डायलॉग में योग्य रीते गोठवाना छे. तो अहीं जोईए तो हेश टूड फर्स्ट एट द बोर्ड एक्जामी नेशन એટલે કે તે બોર્ડ એક્ઝામિનેશનમાં ફર્સ્ટ આવ્યો છે. આઈ વિલ કમ હું આવીશ ટુ સેલિબ્રેટ માય બ્રધર્સ સક્સેસ કે જે મારા ભાઈએ સફળતા પ્રાપ્ત કરી છે એના માટે. યુ લુક હેપી કે તું બહુ ખુશ દેખાય છે. કોંગ્રેચ્યુલેશન્સ કે ખૂબ ખૂબ અભિનંદન. અહીં જુઓ મિત્રો હવે હર્ષ છે હાય જયંતિ કે કેમ છે જયંતિ. જયંતિ સે હાય હર્ષ. યુ લુક હેપી વોટ્સઅપ કે તું ઘણો ખુશ દેખાય છે શું છે આજે. હર્ષ છે યસ આઈ એમ વેરી હેપી કે હા હું ઘણો ખુશ છું. જયંતિ સે વાય કે શા માટે. હર્ષ છે માય બ્રધર હેઝ સ્ટૂડ ફર્સ્ટ એટ ધ બોર્ડ એક્ઝામિનેશન કે બોર્ડ એક્ઝામિનેશનમાં મારો ભાઈ ફર્સ્ટ આવ્યો છે. જયંતિ સે વાવ ધેટ્સ અ ગ્રેટ કે બહુ સરસ કહેવાય. કોંગ્રેચ્યુલેશન્સ કે ખૂબ ખૂબ અભિનંદન. હર્ષે થેન્ક યુ બટ આઈ હેવ કમ ટુ ઇન્વાઇટ યુ ફોર પાર્ટી પણ હું તને પાર્ટી માટે અહીં ઇન્વિટેશન કાર્ડ આપવા આવ્યો છું કે ઇન્વાઇટ કરવા આવ્યો છું. માય બ્રધર સક્સેસ કે મારા ભાઈ જે સફળતા પ્રાપ્ત કરી છે એના માટે. જયંતિ સે અફકોર્સ કે ચોક્કસ. આઈ વિલ બી હેપી ટુ જોઈન યુ કે મને પણ તારી સાથે જોડાવામાં ઘણો આનંદ આવશે. હર્ષે ધ પાર્ટી ઇઝ ઓન સેટરડે એટ 7 PM કે શનિવારના દિવસે 7 વાગે પાર્ટી રાખેલ છે. પ્લીઝ કમ કે તું પણ આવી જજે. જયંતિ સે શ્યોર ચોક્કસ આઈ વિલ કમ કે હું આવીશ. એ જ પ્રમાણે અહીંયા આપણે હવે ડાયલોગ 5 જોઈએ તો ધેર આર 4 મેમ્બર્સ કે 4 સભ્યો. હાઉ મેની મેમ્બર્સ આર ધેર કે કેટલા સભ્યો છે. માય બ્રધર્સ નેમ કે મારા ભાઈનું નામ. વોટ ઇઝ યોર નેમ કે તમારું નામ શું છે. માય ફાધર ઇઝ અ ફાર્મર મારા પિતાજી ખેડૂત છે. આ આપણને બ્રેકેટમાં આપેલા સેન્ટેન્સ છે. હવે એના ઉપરથી આપણે શું કરવાનું છે આ ડાયલોગ પૂર્ણ કરવાનો છે. આભાસે વોટ ઇઝ યોર નેમ એ આપણે કેવી રીતે મૂક્યું મિત્રો. તો જુઓ અહીંયા આપણને લખેલું છે કે માય નેમ ઇઝ તેજસ્વીને બરાબર. તો ઉપર આપણે મૂકીશું વોટ ઇઝ યોર નેમ કે તમારું નામ શું છે. હવે અહીંયા બંને આપણને જે છે બ્લેન્ક્સ આપી છે પરંતુ અહીંયા આપ્યું છે ઇન યોર ફેમિલી. તો આપણે શું સેટ કરીશું કે હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી કે તમારા ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે. તો તેજસ્વીની છે ધેર આર 4 મેમ્બર્સ કે 4 સભ્યો છે. ઇન માય ફેમિલી માય ફાધર મધર બ્રધર એન્ડ મી કે મારો ભાઈ મારી મમ્મી પપ્પા અને હું. આભાસે વોટ ઇઝ યોર ફાધર કે તમારા પિતાજી શું છે. તેજસ્વીની સે માય ફાધર ઇઝ અ ફાર્મર કે મારા પિતાજી શું છે ખેડૂત છે. આભાસે વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ કે તમારા ભાઈનું નામ શું છે. તેજસ્વીની સે માય બ્રધર્સ નેમ ઇઝ ગોપાલ કે મારા ભાઈનું નામ ગોપાલ છે. હવે જુઓ મિત્રો અહીં આપણે નોન વર્બ ટેક્સ્ટમાં આપણે
આજે જે વિઝિટિંગ કાર્ડ્સ, બિલ્સ, ડાયલોગ્સ, ગ્રાફ્સ અને ટેબલ્સ ઉપરથી જોવાના છે, એનો બરાબર અભ્યાસ કર્યા પછી આપણે શું કરવાનું છે, એના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીં જુઓ, આપણને એક કાર્ડ આપેલું છે, જે કાર્ડ ઉપર શું લખેલું છે એનો અભ્યાસ કરીશું આપણે પહેલાં. સતીશભાઈ દરજી, બરાબર. અહીં એમનો શું આપેલું છે આપણને, મોબાઈલ નંબર આપેલો છે. અહીં લખેલું છે પલક લેડીઝ ટેલર, પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ સ્પેશિયાલિસ્ટ, બરાબર. કે દુકાનનું નામ શું છે, પલક લેડીઝ ટેલર છે. હવે એ શું કરે છે, તો પંજાબી ડ્રેસ અને બ્લાઉઝના સ્પેશિયાલિસ્ટ છે. દુકાન હવે ક્યાં આવેલી છે, તો જુઓ, દુકાન નંબર 12 અંકુર કોમ્પ્લેક્સમાં આવેલી છે, સ્ટેશન રોડ, અમરેલી, બરાબર. એ ક્યાં છે દુકાન, તો અમરેલીમાં આવેલી છે. હવે આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે હુઝ કાર્ડ ઇઝ ધીસ, કે આ કાર્ડ કોનું છે. તો ધીસ કાર્ડ ઇઝ સતીશભાઈ દરજીસ, બરાબર. આપણે અહીં એપોસ્ટ્રોફિક એસ લગાવીશું કે આ કાર્ડ છે કોનું છે, સતીશભાઈ દરજીનું છે. વોટ ઇઝ સતીશભાઈ, સતીશભાઈ શું છે, તો સતીશભાઈ ઇઝ અ ટેલર, કે અહીં આપણને આપેલું છે કે શું છે, પોતે દરજી છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, કે દુકાનનું નામ શું છે. તો જુઓ, અહીં મિત્રો આપણને આપેલું છે પલક લેડીઝ ટેલર, બરાબર. તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ પલક લેડીઝ ટેલર. વેર ડઝ સતીશભાઈ લીવ, કે સતીશભાઈ ક્યાં રહે છે. તો અહીં આપણને આપેલું છે કે દુકાન ક્યાં આવેલી છે મિત્રો, અમરેલીમાં આવેલી છે, બરાબર. તો સતીશભાઈ પણ ક્યાં રહે છે, અમરેલીમાં. તો આપણે લખીશું સતીશભાઈ લીવ્સ ઇન અમરેલી. હવે સતીશભાઈ ઇઝ અ સ્પેશિયાલિસ્ટ ઇન, કે શેમાં સ્પેશિયાલિસ્ટ છે સતીશભાઈ. તો અહીં એ પણ આપણને કાર્ડમાં લખેલું જ છે, જુઓ, પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ, બરાબર. તો એ પણ આપણે અહીં લખીશું કે પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ સ્પેશિયાલિસ્ટ. હવે એ જ પ્રમાણે અહીં આપણને બીજું જે કાર્ડ આપ્યું છે એ કોનું આપ્યું છે, નટુભાઈ સોની અને નિલેશ સોનીનું આપ્યું છે. જુઓ, નટુભાઈ સોનીની સામે જે ફોન નંબર છે એ કોનો છે, નટુભાઈનો છે. નિલેશભાઈ સોનીની નામે નીચે જે ફોન નંબર છે એ એમનો છે. અહીં દુકાનનું નામ મોટા અક્ષરે લખેલું છે, સોની જ્વેલર્સ, બરાબર. હવે આ દુકાન ક્યાં આવેલી છે મિત્રો, તો 244 સેકન્ડ ફ્લોર, કીર્તિમેન, રેસ કોર્સ રોડ અને સુરત, બરાબર. આ આપણે આટલો અભ્યાસ કર્યા પછી પહેલાં સૌથી પહેલાં કોઈ પણ આવું કાર્ડ આપેલું હોય તો આપણે એનો બરાબર નામ જોઈ લેવાનું છે, જે જે માહિતી આપી છે એ બરાબર રીડ કરી દેવાની. એના ઉપરથી તમે કોઈ પણ પ્રશ્ન ઇઝીલી લખી શકશો. હવે જુઓ, એના ઉપરથી આપણને પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે કે હુઝ કાર્ડ ઇઝ ધીસ, કે આ કાર્ડ કોનો છે. તો ધીસ કાર્ડ ઇઝ નટુભાઈ સોની એન્ડ નિલેશ સોનીસ, કે આ કાર્ડ એ કોનું છે, નટુભાઈ સોનીનું અને નિલેશ સોનીનું છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, બરાબર, કે દુકાનનું નામ શું છે. તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સોની જ્વેલર્સ, બરાબર. શું લખીશું આપણે, સોની જ્વેલર્સ. વેર ઇઝ ધ શોપ, કે દુકાન ક્યાં આવેલી છે. તો હવે એ પણ જુઓ મિત્રો, અહીં આપણને શું આપેલું છે, કે તમારે આ પણ લખવું હોય તો લખી શકો, રેસ કોર્સ રોડ ઇન સુરત. પણ આપણે ફક્ત લખીશું કે ધ શોપ ઇઝ ઇન સુરત, કે સુરતમાં આવેલી છે. આપણને આગળનો પ્રશ્ન પૂછ્યો છે, નટુભાઈ ઇઝ અ, તો નટુભાઈ શું છે, જ્વેલર્સ છે. શું છે, જ્વેલર્સ છે. હવે એમના પછી બીજો પ્રશ્ન છે, નિલેશ સોનીસ ફોન નંબર. તો આપણને આગળ મેં તમને અભ્યાસ કરાવ્યો એમ આ નંબર ત્યાં આગળ લખેલો છે એમની નામની આગળ, તો આપણે અહીં એ નંબર લખી દઈશું. ત્રીજા નંબરનો આપણે જોઈએ તો અહીં શું આપેલું છે, રૂમઝૂમ કલેક્શન, બરાબર. અહીં આપણને શું શું વસ્તુ મળે છે, તો લેટેસ્ટ કલેક્શન ઓફ સારીઝ,
ड्रेस मटेरियल चनिया चोली अने कुर्ताज मले छे। अवे अया आ दुकान क्या आवेली छे तो 10 दिव्यम कॉम्प्लेक्स नियर राज सिनेमा तलाजा आवेली छे। बराबर अवे दुकान खुलवानो टाइम शू छे, सवारे 9 वाग्याथी रातना 7 वाग्या सुधी खुल्ली होय छे। હવે શું સન્ડે દુકાન ઓપન હોય છે? તો ના મિત્રો, અહીંયા જુઓ લખેલું જ છે સન્ડે ક્લોઝ, એટલે કે રવિવારે રજા હોય છે, દુકાન બંધ હોય છે। બરાબર, હવે આટલો અભ્યાસ તમે કરી દીધા પછી તમે નીચેના પ્રશ્નોના જવાબ ઇઝીલી આપી શકશો। વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, એ શોપનું નામ શું છે? તો જુઓ અહીં આપણને આપેલું છે રૂમ ઝૂમ કલેક્શન, તો આપણે આ રીતે લખીશું ધ નેમ ઓફ ધ શોપ ઇઝ રૂમ ઝૂમ કલેક્શન। બીજો પ્રશ્ન છે વેર ઇઝ ધ શોપ, કે દુકાન ક્યાં છે? તો ધ શોપ ઇઝ ઇન તલાજા, કે તલાજામાં આવેલી છે। ધ શોપ ઓપન્સ એટ 10 o'clock ઇન ધ મોર્નિંગ। જુઓ મિત્રો, અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે દુકાન સવારે 10 વાગે ખુલ્લી હોય છે, આ સાચું છે કે ખોટું? તો દુકાન ખુલવાનો ટાઈમ કેટલો છે? 9 વાગ્યાનો, માટે 10 વાગે દુકાન ખુલ્લી હશે કે નહીં હોય? તો દુકાન ખુલ્લી હોય મિત્રો, માટે આપણે આ વાક્યમાં શું લખીશું? ટ્રુ લખીશું। હવે આગળનો પ્રશ્ન છે વોટ ઇઝ સોલ્ડ ઇન ધી શોપ, કે આ દુકાનમાં શું વેચાય છે? તો ધી શોપ ઇઝ સોલ્ડ, કે વેચે છે। શું વેચે છે? લેટેસ્ટ કલેક્શન ઓફ સારીઝ, ડ્રેસ મટીરિયલ્સ, ચનિયા ચોલી અને કુર્તાઝ। બરાબર મિત્રો, અહીં જે આપણને ઉપર આપેલું જ છે એના આધારે આપણે લખવાનું છે। ઇઝ ધ શોપ ઓપન ઓન સન્ડે, તો અહીં આપણને એવું લખેલું છે મિત્રો કે સન્ડે ક્લોઝ, એનો મતલબ શું થાય છે? કે દુકાન સન્ડેના દિવસે ખુલ્લી હોતી નથી। તો આપણે અહીં પ્રશ્ન જવાબમાં લખીશું કે નો, ધ શોપ ઇઝ નોટ ઓપન ઓન સન્ડે। બરાબર, જે આગળનો આપણે બીજું આપણને બિલ ઉપરથી આપણે જે પ્રશ્નોના જવાબ આપવાના છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું મિત્રો। ત્યાં સુધી જય સ્વામિનારાયણ।